સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી મેઘસવારીએ મોસમનો મિજાજ અપનાવ્યો. ઓખમાં વરસાદના પાણી ઘરમાં ઘૂસ્યા. હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત 3/7/2020 શુક્રવારના રોજ સવારથી મેઘરાજાની કૃપા થયા બાદ એક દિવસના વિરામ કરીને રવિવારથી ફરી મેઘરાજાએ મોસમનો મિજાજ અપનાવી લીધો. તેમ સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કૃપા વરસી રહી છે, જેથી ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ છવાઈ ગયો છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ક્યારેક દેતનાતન તો ક્યારેક ધીમી ગતિએ મેઘસવારીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લા સહિત ઓખા ભંગા વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા જેના સમાચારો મળી રહ્યા છે. હાલ તસવીરમાં જોઈ શકો છો ત્યારે તંત્ર વાહકોએ વરસાદના અનુસંધાને દરેક જિલ્લામાં તકેદારી સાવચેતીના ભાગરૂપે નદી નાળાઓ હોકરામાં પાણીનો નિકાલ અટકે નહીં તેની તકેદારી રાખવી જોઈએ. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તત્કાલ યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવા જોઈએ અને જર્જરિત મકાનો, વૃક્ષો, ઇલેક્ટ્રોનિક વીજ વાયરો અને જોખમકારક ઇમારતોમાં બાજ નજર કરી મોટી જાનહાની ઘટના બને તે પહેલા નવી તકેદારીના સ્વરૂપે ફરજના ભાગરૂપે કાર્ય કરવું જોઈએ. હાલ મેઘસવારી સતત 2 દિવસથી સૌરાષ્ટ્રમાં મોસમના ફરસાદે રંગ દેખાડી રહ્યો છે, ત્યારે તંત્રવાહકોએ વરસાદનો માનવ જિંદગી ભોગ ન બને તેવી તકેદારી રાખવી જોઈએ તે આજના સમયની લાગણી અને માંગણી ઉઠવા પામી. જ્યારે દરિયા વિસ્તાર એવા ઓખામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યાના સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેથી તંત્રવાહકોએ દરિયાઈ વિસ્તાર ઓખા બંદરમાં સતત તંત્રએ બાજ નજર કરી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મોસમના વરસાદને ધ્યાને રાખી માનવતા સાથે ફરજના ભાગે કોઈ મોટી જાનહાનિ ન થાય તેની પણ તકેદારી રાખવી જોઈએ. ઓખા દરિયાઈ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ દેખાડી દીધું છે, ત્યારે કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે તંત્રવાહકોએ સજાગ રહી ખરા પ્રચાર લક્ષી કરવો જોઈએ. હસન સાદરવેશ, લોકસમા ન્યૂઝ.